શ્રી ગણેશાય નમઃ. મિત્રો, હું છું કિરણ. આપણી યુટ્યુબ ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું શ્રી પુરુષોત્તમ માસનો અધ્યાય 8મો તથા આ દિવસની વ્રતકથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મિત્રો, પુરુષોત્તમ માસમાં એક શયતિથિ પણ આવે છે, જેના હિસાબે આ પુરુષોત્તમ માસમાં 30 દિવસને બદલે 29 દિવસ આવે છે. એ માટે આપણે આ પુરુષોત્તમ માસના અધ્યાયની જે કથા છે, એટલે કે આ શુભ દિવસે 8મા અધ્યાયનો પાઠ સાંભળીશું તથા આ દિવસની કથા વાર્તા પણ સાંભળીશું, જે સાસુ વહુની કથા છે. મિત્રો, પુરુષોત્તમ માસ એ એક પવિત્ર માસ છે. જે માસ ભગવાન શ્રી કૃષ્ણના નામેથી હોય તેનું કહેવું જ શું. ભગવાન શ્રી કૃષ્ણના સાક્ષાત સ્વરૂપરૂપ આ માસનું વ્રત કરવાથી, જપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તથા આ માસ હૃદયની શુદ્ધિ કરનાર, આરોગ્ય દેનાર છે. આ માસમાં કરેલું વ્રત, જપ, તપ, દાન સર્વે કાંઈ અધિકથી અધિક ફલ આપનારું છે, આયુષ્યની વૃદ્ધિ કરનારું છે, સુખ શાંતિ દેનારું છે, દુઃખનાશક છે, કલ્યાણકારી છે. એવા આ પરમ પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળશું શ્રી પુરુષોત્તમ માસના મહાત્મયની કથા અધ્યાય 8મો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. સુત પુરાણી મુનિશ્રેષ્ઠોને કહે છે, હે મુનિઓ, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદજીએ ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન અને શ્રીકૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન અને શ્રીકૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ત્યારે ભગવાન નારાયણે નારદ મુનિને જણાવ્યું અને કહ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રીકૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે હું તને કહું છું. ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો, તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે, દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાટકોડમાં ઉછેડવામાં આવી હતી. રૂપગુણમાં તે અજોડ હતી, બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈને એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. ત્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો ન હતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબતે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિકન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તિઓ નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું, બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમને પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો, આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોને આશ્રયે છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રાંત સાંભળીને આજુબાજુમાં રહેતા ઋષિમુનિઓ દોડી આવ્યા.
તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ ઋષિ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફડે છે, તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસારે પડવા લાગ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 8મો. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ, તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહેતા હતા. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુના પડોશમાં જઈ વાતો કરે, ઘેર બેઠા પડોશણને બોલાવીને ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે સાણા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી અને ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી હતી. સમય મળે તો ધર્મ ધ્યાન કરતી હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરે છે, આ જાણીને મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈને છણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભક્તાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નાહવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો હતો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરબાનું પૂજન કરતા, કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા, બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠી નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહીને નાહતા નાહતા તે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી હતી. તેણે દેવદર્શનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી હતી. તે દરરોજ ધૂપ દીપ પુષ્પ આદિ સમર્પીને ભગવાનની સ્તુતિ કરતી, આરતી કરતી, થાળ કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલી હતી કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી અને લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ રટતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલા. ત્યાં નાહતા નાહતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી પણ કંઈ હાથ લાગ્યું નહીં. છેવટે કંટાળીને નિરાશવદને ઘેરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નહાતી હતી. ત્યાં તેની નજરે કાનની ચૂની પડી અને તેણે તે લઈને ઘરમાં મૂકી દીધી. મણિબહેન ઘેર આવીને મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ સાસુમાને કહ્યું, બા, હું કથરોટમાં નહાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ, તે તમે રાખી લો. મણિબહેન તે ચૂની લઈને જોયું તો પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા પણ કંઈ બોલ્યા નહીં. પાંચ એક દિવસ ગયા હશે કે નદીમાં નહાતા નહાતા મણિબહેનના હાથમાંથી વીંટી સરકી ગઈ અને પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણિબહેને ઘણી શોધખોળ કરી. નાહનાર બીજા ભાવિકોને પણ આ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા પણ કોઈના હાથમાં વીંટી ન આવી. છેવટે થાકીને નિરાશ થઈને મણિબહેન તો ઘેરે આવ્યા. આ વખતે પણ મેનાને નાહતા નાહતા કથરોટમાંથી વીંટી મળી. તેણે વીંટી જોતા ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબહેન ઘેરે આવતા તરત જ મેનાએ વીંટી તેમને આપીને કહ્યું, બા, હું કથરોટમાં નહાતી હતી તેમાંથી આ વીંટી મને મળી છે. મણિબહેન તો વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું કે ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં, આમાં નક્કી કંઈક વાત છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે અને કાં તો એ કાંઈક બીજું જાદુ ટોના તો નહીં કરતી હોય ને. આમ વિચારીને મણિબહેન તો ગભરાવા લાગ્યા. આ વહુ અમારું ધનોત્પનોત કાઢી નાખશે
અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે, કાલે ઉઠીને તેના છોકરા થાય, તેને આ ભરખી જાય તો અમારા વંશનો નાશ થઈ જાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયા પછી તેની વાત છે. આમ વિચારીને મણિબહેન તો સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણિબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણિબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમાવવામાં આવ્યું કે તરત જ એક ગેબી અવાજ આવ્યો. હે મણિબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી, મને સંતોષવા પ્રયત્ન કર્યો, તે ઠીક છે. પરંતુ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે, તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું, તેનું કલ્યાણ થશે. આટલું બોલીને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણિબહેનને પણ સાચી વાત સમજાઈ ગઈ. પુરુષોત્તમ માસના વ્રતનો પ્રભાવ જોઈને સર્વે ગામ લોકો મેનાના વખાણ કરવા લાગ્યા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના મહાત્મયનો અધ્યાય 8મો તથા તે દિવસની વાર્તા કથા પણ સાંભળી. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, આ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. આ આખો માસ ભગવાનનું નામ રટી લઈએ, દાન પુણ્ય કરી દઈએ અને સેવા સત્સંગ કરીએ અને ભગવાન શ્રીકૃષ્ણને પ્રસન્ન કરીએ. આપણે સૌ આ પુરુષોત્તમ માસનો લાવો લઈએ અને આપણું જીવન ધન્ય કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે નિત્ય લેવા તમારા નામ મારા સુધારોને કામ હરી, મારા આત્માના આધાર ગરુડે ચડીને આવો ગીરધારી. મારે હવે નથી વાર, હું તો થઈ છું તૈયાર, મારે વાટનો વિચાર ગરુડે ચડીને આવો ગીરધારી. આગળ અંધારી છે રાત પાએ નહીં ચલાય રે, જમ કરશે માર ગરુડે ચડીને આવો ગીરધારી. કંઠે કંપે જરાય બેઠું નહીં રે થવાય, પ્રભુ પકડો મારો હાથ ગરુડે ચડીને આવો રે ગીરધારી. એક તમારો આધાર પ્રભુ ઉતારો ને પાર, મારે છોડવી સંસારની માયા ગરુડે ચડીને આવો ને ગીરધારી. મારી આટલી અરજ તમે સ્વીકારો મહારાજ, જમ રાખજો દૂર ગરુડે ચડીને આવો ને ગીરધારી. ભગવાન શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અંત સમય સાચવી લેજે. હે પ્રભુ, આ શરીરનો કોઈ ભરોસો નથી ક્યારે છૂટે. હે મારા વાલા, અમારી લાજ રાખજે ગીરધારી, ગરુડે ચડીને આવજો મોહન પ્યારા ગીરધારી. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.